સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે શાળાના વર્ગ શરૂ થયા છે, જો કે પોરબંદર જિલ્લાના વિદ્યાર્થીઓની પાંખી હાજરી શાળામાં જોવા મળી હતી। પોરબંદર જિલ્લામાં આજથી તમામ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ધોરણ 10 અને 12 ના વર્ગ શરૂ કરવામાં આવ્યા છે। ત્યારે આજે પોરબંદર શહેરની શાળાઓમાં કોરોનાની ગાઈડલાઈન મુજબ વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર માપી સેનિટાઈઝર કરી અને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। ક્લાસરૂમમાં પણ 50% વિદ્યાર્થીઓને જ બેસાડવામાં આવ્યા હતા। પોરબંદરની બાલુબા અને નવયુગ સહિતની શાળાઓમાં બાળકોને આવકારવામાં આવ્યા હતા। મારું નામ અરુણાબેન મારું છે, ઇન્ચાર્જ આચાર્ય બાલુબા કન્યા વિદ્યાલય પોરબંદર। 9 માસ જેટલા લાંબા સમય બાદ કોરોના મહામારી વચ્ચેથી આજે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ અમે શાળાની શરૂઆત કરી છે। વિદ્યાર્થીનીઓના ખિલખિલતા ચહેરા જોઈને અમને ખૂબ જ ખુશી અને આનંદ થયો છે, અને સાથે સાથે અમારી વિદ્યાર્થીનીઓ પણ ખુશ થઈ છે। કોરોના મહામારી વચ્ચે ઓનલાઈન શિક્ષણ ચાલુ હતું, પણ ઓનલાઈન શિક્ષણમાં ક્યારેક નેટના પ્રશ્નો, તો ક્યારેક એક જ ઘરમાં 2-3 બાળકો હોય તો વાલી મોબાઈલ પ્રોવાઈડ નહોતા કરી શકતા, જેના કારણે ઘણા બધા વિદ્યાર્થીનીઓ શિક્ષણથી વંચિત રહેતી। જે આજે અમે ચાલુ કર્યું છે શિક્ષણ, જેમાં સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગનું પૂરેપૂરું પાલન કરવામાં આવશે, તથા માસ્ક ફરજિયાત વિદ્યાર્થીનીઓ માટે રાખેલું છે, અને 50% જેટલી વિદ્યાર્થીનીઓને જ વર્ગમાં ઇવન ઓડની સિસ્ટમથી પ્રવેશ આપશું। આજે શાળાનો પ્રથમ દિવસ છે, 40% જેટલી વિદ્યાર્થીનીઓ શાળાએ આવેલ છે, જેને અમે શાળાને આગલા દિવસે સેનેટાઈઝ કરેલી છે, તથા તમામ વિદ્યાર્થીનીઓનું ટેમ્પરેચર માપેલું છે, અને સરકારના જે કંઈ નિયમો હતા એનું પાલન કરી અને શાળા શરૂ કરેલી છે। 70% જેટલો કોર્સ ચલાવવાનો છે, જે વધુમાં વધુ વ્યવસ્થિત રીતે અમે પૂર્ણ કરશું। પોરબંદરમાં ધોરણ 10 અને 12 ના વર્ગો શરૂ થયા પછી વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળતી હતી, જો કે આગામી દિવસોમાં સંખ્યામાં વધારો થવાની શક્યતા છે। ત્યારે જો વિદ્યાર્થીઓની સંખ્યા વધશે તો ઓડ ઇવન પદ્ધતિથી શિક્ષણ કાર્ય કરવામાં આવશે। વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।